हेलो फ्रेंड्स, धोरण 12 માં चैप्टर नंबर 5 आनुवंशिकता અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આજે આપણે લિંગ નિશ્ચયન વિશે અભ્યાસ કરવાનો છે। લિંગ એટલે શું? નર છે કે માદા, અને નિશ્ચયન એટલે નક્કી કરવું। તો આ જે એક પદ્ધતિ છે લિંગ નિશ્ચયનમાં, એમાં આપણે નક્કી કરીએ છે કે નર છે કે માદા। એના માટેની એક પદ્ધતિ છે જેને ઇંગ્લિશમાં આપણે કહીશું સેક્સ ડિટર્મિનેશન। હવે સૌપ્રથમ તો આપણે જોઈએ કે ક્યારે કયા રંગસૂત્રને લિંગી રંગસૂત્ર કહ્યું, કયા રંગસૂત્રને દૈહિક કહ્યું, એ કેવી રીતે એનું સંશોધન કરવામાં આવ્યું। તો સૌપ્રથમ હેકિંગ નામના વૈજ્ઞાનિકે 1891માં કીટકોમાં શુક્રકોજનની ક્રિયા વખતે જે શુક્રકોષ ઉત્પન્ન થાય છે, શુક્રકોષની ક્રિયા વખતે શું ઉત્પન્ન થાય છે? શુક્રકોષ। તો શુક્રકોષની અંદર જે કોષ કેન્દ્ર રહેલું છે, બરોબર, સૌપ્રથમ તો હેકિંગ નામના વૈજ્ઞાનિકે 1891માં કીટકોની અંદર જે શુક્રકોષ જનનની ક્રિયા થાય છે, એ ક્રિયામાં શુક્રકોષ જ્યારે ઉત્પન્ન થઈ જાય છે, ત્યારબાદ એ શુક્રકોષના કોષ કેન્દ્ર જે છે એની અંદર એક વિશિષ્ટ એને સંરચના જોઈ, એક વિશિષ્ટ રચના જોઈ, અને આ જે વિશિષ્ટ રચના એને જે શુક્રકોષની અંદર જોઈ એનું નામ આપ્યું એને એક્સકાય। શું નામ આપ્યું? એક્સકાય। હવે આ જે રચના જે છે એ 50% શુક્રકોષોમાં જોવા મળતી હતી, બાકીના 50% શુક્રકોષમાં એક્સકાય નામની રચના જોવા મળતી નથી। એટલે કે 50% શુક્રકોષની અંદર હાજર હતી, બાકીના જે 50% શુક્રકોષ જે છે એમાં આ ગેરહાજર હતી। કઈ રચના? એક્સકાય નામની રચના। ત્યાર પછી આ એક્સકાય જે છે એ બીજું કંઈ જ નહોતું, એ શું હતું? રંગસૂત્ર। તો ત્યાર પછી એનું નામ એક્સ રંગસૂત્ર આપવામાં આવ્યું। હવે શુક્રકોષોની વાત કરીએ તો આ જે શુક્રકોષો જે છે કીટકોની અંદર, એમાં એણે શું કર્યું? 50% શુક્રકોષ જે છે એમાં એક્સકાય નામની રચના જોઈ, બાકીના 50% શુક્રકોષ જે છે એમાં એક્સકાય નામની રચના હતી નહીં। તો એણે એક કાર્ય કર્યું કે એક્સકાય જે એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ છે, ધારો કે આ શુક્રકોષ છે જેની અંદર એક્સ રંગસૂત્ર આવેલું છે, એને અંડકોષ સાથે, અંડકોષની અંદર પણ એક્સ રંગસૂત્ર આવેલું હોય એની સાથે ફલન કરાવ્યું। ફલન કરાયા પછી જે પ્રાપ્ત થયું એ એકચ્યુઅલી માદા બની, શું બન્યું? માદા। ત્યાર પછી એણે બીજો શુક્રકોષ, બીજા જે 50% શુક્રકોષ હશે કે જેની અંદર એક્સ રંગસૂત્ર આવેલું નહીં હોય, બરોબર, એનું ફલન માદા જોડે કરાવ્યું। માદામાં એક્સ રંગસૂત્ર જ હોય છે, અને જ્યારે ફલન દરમિયાન, એ ફલન થયા પછી જે સંતતિ સર્જાઈ એ નર બની, શું બન્યું? નર બન્યું। તો આ ઉપરથી એ સાબિત થયું કે આ જે એક્સ ગાયની અંદર જે એક્સ રંગસૂત્ર જોવા મળ્યું એ શું નક્કી કરે છે? લિંગ નક્કી કરે છે, માદા કે નર, બરોબર। એક્સ રંગસૂત્ર હશે તો માદા બને છે, એની સાથે જો અંડકોષનું ફલન થશે તો, અને જેમાં કોઈ રંગસૂત્ર છે જ નહીં તો આપણે એના માટે ઓ લખીશું, એનો મિનિંગ એમ થાય છે અંદર કંઈ રંગસૂત્ર જ નથી। જો એનું નર સાથે, સોરી, એનું જો અંડકોષ સાથે ફલન કરાવીશું તો નર બને છે, આપે જે સંતતિ બને છે। તો એવું કહેવામાં આવે કે આપણે આ એક્સ રંગસૂત્ર જે છે, જે એક્સકાય નામ આપ્યું છે, એ શું નક્કી કરે છે? લિંગ નક્કી કરે છે। એટલા માટે આ રંગસૂત્રને લિંગી રંગસૂત્ર કહીએ છીએ। કયું રંગસૂત્ર કહીએ છીએ? લિંગી। કેમ? કારણ કે એના દ્વારા જ લિંગ નક્કી થાય છે, બરોબર, અને બાકીના જે રંગસૂત્રો એની અંદર છે એને નામ આપ્યું દૈહિક રંગસૂત્રો। કયા રંગસૂત્રો? દૈહિક, જે લિંગ નથી કરતા, લિંગ નક્કી નથી કરતા। લિંગી સિવાયના બાકી રંગસૂત્રો આપણા શરીરની અંદર, મનુષ્યની વાત કરીએ તો ટોટલ 23 જોડ રંગસૂત્રો છે, એમાં 22 જોડ જે છે એ દૈહિક રંગસૂત્રો છે,
લૈંગિક રંગસૂત્રને આપણે ઇંગ્લિશમાં કહીશું ઓટોસમ, અને જે લિંગી રંગસૂત્ર છે એને આપણે કહીશું હેલોસમ. તો જે દૈહિક રંગસૂત્ર જે છે એ કોઈ લિંગ નક્કી કરતા નથી, પણ જે લિંગી રંગસૂત્ર હોય છે એ કોઈ લિંગ નક્કી કરે છે કે જે સર્જાતિ સંતતિ જે છે એ નર બનશે કે માદા એવું નક્કી કરે છે. તો ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે સૌ પ્રથમ હેકિંગ નામના વૈજ્ઞાનિકે 1891ની અંદર કીટકોની અંદર જ્યારે શુક્રકોષજનની ક્રિયા થાય છે એ દરમિયાન શુક્રકોષો નિર્માણ પામે છે, અને આ શુક્રકોષોના કોષ કેન્દ્રની અંદર એક એને વિશિષ્ટ સંરચના જોઈ, અને આ જે રચના જોઈ એને એનું નામ શું આપ્યું, એક્સકાય. અને આ જે રચના જે છે એ 50% શુક્રકોષોની અંદર આવેલી હતી, બાકી 50% શુક્રકોષોની અંદર એ ગેરહાજર તરીકે એમાં આવેલી નથી. અને આ જે રંગ આ જે એક્સકાય હતું એનું પાછળથી શું નામ આપ્યું, એક્સ રંગસૂત્ર નામ આપ્યું. હવે આ એક્સ રંગસૂત્ર લિંક માટે જવાબદાર છે એ કેવી રીતે નક્કી કર્યું, તો શુક્રકોષ કે જે 50% જેની અંદર એક્સ રંગસૂત્ર હાજર છે એનું અંડકોષ સાથે ફલન કરાયું તો જે નવી સંતતિ જે છે એ માદા તરીકે અસ્તિત્વમાં આવી, અને જેમાં રંગસૂત્ર નહોતું એનું અંડકોષ સાથે ફલન કરાવ્યું ત્યારે જે સંતતિ સર્જાઈ એ નર તરીકે બની, નર બની. તે ઉપરથી ખ્યાલ આવ્યો કે આ જે રંગસૂત્રો છે એ લિંગી રંગસૂત્રો છે, કેમ, કારણ કે લિંગ માટે જવાબદાર છે. તો આવા રંગસૂત્રોને આપણે લિંગી રંગસૂત્રો કહીએ છીએ, અને એના સિવાયના જે બાકીના રંગસૂત્રો જે છે એને આપણે દૈહિક રંગસૂત્રો કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે નર જે છે એ વિષમ યુગ્મતા હોય છે, એટલે કે એની અંદર વિષમ યુગ્મ હોય છે. આપણે મનુષ્યની વાત કરીએ તો અગાઉના લેક્ચરમાં બી આપણે ભણેલા છીએ કે મનુષ્યની અંદર લિંગી રંગસૂત્ર શું હોય, એક્સ વાય, અને માદાની અંદર એક્સ એક્સ. તો જે એક્સ એક્સ જે છે એ સમ છે, બંને સમાન છે, અને એક્સ વાય જે છે એ વિષમ છે. તો કેવી રીતે એ નક્કી થાય છે એ આપણે હવે જોઈએ. એ પહેલાં તમે એકવાર આ થિયરી જોઈ લો, ત્યારબાદ આપણે બીજી આ જ થિયરી પણ એના બીજા ટોપિક જે છે એના ભાગરૂપે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નર વિષમ યુગ્મતા વિશે ચર્ચા કરીશું, જેમાં એવું કહેવામાં આવે છે કે જે નર હોય છે વિષમ યુગ્મી હોય છે અને માદા જે છે એ સમયુગ્મી હોય છે. માદા તરીકે રંગસૂત્રો જે છે એ એક્સ એક્સ હોય છે જે માદા હશે, અને એક્સ વાય જે નર હશે. તો જે નર જે છે કેવી છે, વિષમ યુગ્મી, અને માદા જે છે એમાં સમયુગ્મી છે, બંને એક્સ એક્સ છે, અને આમાં એક એક્સ છે ને એક વાય છે, એટલે માટે શું કહીશું એને વિષમયુગ્મી, જેને આપણે શું કહીશું નર વિષમ યુગ્મતા. હવે આ જે જે છે આવા લિંગી રંગસૂત્રો કયા સજીવોમાં જોવા મળે છે, તો ઉદાહરણ તરીકે આપણે આ બાજુ ઉદાહરણ લખીએ, મનુષ્ય અને ફળ માખી, કઈ, ડ્રોસોફિલા હેલેનોકેસ્ટર, બરોબર. ફળ માખી જે છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, આ બંનેની અંદર નર વિષમ યુગ્મતા જોવા મળે છે, જેમાં માદામાં એક્સ એક્સ લિંગી રંગસૂત્ર હોય છે અને નરમાં એક્સ વાય લિંગી રંગસૂત્ર હોય છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ, ધારો કે એ માદાની અંદર એ એટલે શું, એના દૈહિક રંગસૂત્રો તો હોવાના જ જોડે, એટલા માટે એને રંગસૂત્રો હંમેશા પહેરમાં હશે, તો આ માદા હશે, બરોબર. આ પી પેઢી છે, અહીંયા આપણે એનું ફલન નર સાથે કરાવીશું, મનુષ્ય અથવા ફળમાં કે કોઈ પણ હશે જેની અંદર લિંગી દૈહિક રંગસૂત્રોની પેર આપણે એ લખીશું હેલોસોમ, એટલે અને લિંગી રંગસૂત્રની પેર તરીકે આ લખીશું. હવે આના જન્યુ બનશે, અર્ધીકરણની ક્રિયા દરમિયાન જન્યુ બનશે, એટલે એ પ્લસ એક્સ થઈ જશે. આમાં તો બંને એક જ પ્રકારના બે જન્યુ બનશે, એ પ્લસ એક્સ અને એ પ્લસ એક્સ, પણ બંને સેમ પ્રકારના છે એટલે આપણે એક જ લખીશું. અહીંયા બે પ્રકારના જન્યુ બનશે, એ પ્લસ એક્સ અને એ પ્લસ વાય. જો આનું ફલન આની સાથે થયું તો અહીંયા શું બનશે, એ એ વત્તા એક્સ એક્સ, હાઇફન પેઢી છે, આ શું બનશે માદા, અને આનું ફલન વાય સાથે થયું
हस्बैंड से नर बराबर। तो आ केस में नर जे छे शू छे विषम युग्मी होय छे। आपणे बीजी बात करिए एक एक्सो अने एक्स एक्स, एक्सो नर छे अने एक्स एक्स मादा छे। असेमा જોવા મળે છે કીટકોમાં, હમણાં જ આપણે એનું એક્ઝામ્પલ સમજ્યા અને હમણાં બી મેં તમને આ રીતે સમજાવ્યું એમાં કીટકો આમાં બી એવી રીતે જ હોય છે। આના જે સૂત્ર રંગસૂત્ર બનશે એ કેવી રીતના બનશે, એ એ વત્તા એક્સો અને અહીંયા એ એ વત્તા એક્સ એક્સ પી બેડી છે। આ શું હશે, નર અને આ માદા। આના જે જન્યુ બનશે એ બે પ્રકારના હશે, એ વત્તા એક્સ અને બીજા એ વત્તા ઓ। ઓ એટલે કોઈ રંગસૂત્ર જ નથી, હા, એનું મિનિંગ એવું થાય, ઓ નામનું કોઈ રંગસૂત્ર નથી, પણ ઓનો મિનિંગ એવું થાય છે કે એમાં કોઈ રંગસૂત્ર જ નથી, આમાં તો એક જ પ્રકારના જન્યુ બનશે। હવે આની જેમ આપણે જ્યારે ફલન કરાવીશું ત્યારે આ બેનું ફલન થશે, તો એ વત્તા એક્સ એક્સ હાઇફન બેડી રહેશે અને આનું શું થશે, એ એ વત્તા એક્સો। તો આ જે છે શું બનશે, માદા, અને આ જે શું છે બનશે, નર। તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે વાત કરી એ નર વિષમ યુગ્મતા વિશે વાત કરી। આમાં ખાસ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જે નર વિષમ યુગ્મતા જે છે એમાં માદામાં એક્સ એક્સ હોય છે અને નરમાં એક્સ વાય હોય છે, નર વિષમ યુગ્મી હોય છે, એવું કયા કયા સજીવોમાં જોવા મળે છે, તો મનુષ્ય અને ફળમાખીમાં। જ્યારે માદા માદા સમયુગ્મી અને નર પણ વિષમયુગ્મી, પણ એમાં પ્રકાર આખો બદલાઈ જાય છે, એક્સ વાયના બદલે એક્સો, તો એવો પ્રકાર જોવા મળતો સજીવ કયો છે, તો એ છે કીટક, બરાબર। તો આટલું તમારે યાદ રાખવાનું છે। હવે આપણે જોઈશું કે માદા વિષમયુગ્મી હશે તો કેવી રીતની સંરચના હશે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માદા વિષમ યુગ્મતા વિશે ચર્ચા કરીશું। હવે માદા વિષમ યુગ્મતામાં શું હશે, જે માદા હશે એ વિષમયુગ્મી હશે અને નર હશે એ સમયુગ્મી હશે। તો અહીંયા એક એક્ઝામ્પલ છે ઝેડ 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 ડબલ્યુ। હવે અહીંયા માદા વિષમયુગ્મી છે એટલે ઝેડ ડબલ્યુ શું હશે, માદા, અને ઝેડ ઝેડ શું હશે, નર। અને આ જે છે એવી રચના શેમાં જોવા મળે છે, પક્ષીઓમાં, શેમાં જોવા મળે છે, પક્ષીઓમાં। તો પક્ષીઓની અંદર આપણે જ્યારે ચર્ચા કરીએ પિતૃ પેઢી તરીકે, પેલાના જેમ જ છે એ પ્લસ ઝેડ ઝેડ, આ શું હશે, નર અને એ એ પ્લસ ઝેડ ડબલ્યુ, આ શું હશે, માદા, કારણ કે માદા શું છે, વિષમયુગ્મી। અર્ધીકરણની ક્રિયા પછી આના જે જન્યુઓ જે છે એક જ પ્રકારના બનશે, એ પ્લસ છે, જ્યારે આમાં બંને 50-50% બનશે, આ 100% આજમાં જ બનશે, જ્યારે આમાં એ પ્લસ ઝેડ અને બીજા શું બનશે, એ પ્લસ ડબલ્યુ, આનું આની સાથે ફલન થાય આ બંનેનું, તો એ એ પ્લસ ઝેડ ઝેડ છે શું બનશે, નર, અને આ શું બનશે, એ એ વત્તા ઝેડ ડબલ્યુ, આ શું બનશે, માદા, જે આપણી F1 પેઢી કહેવાશે। હવે આ બધું તો તમારા માટે કોમન જ છે, દરેકમાં પ્રોસેસ તો આ રીતની જ થાય છે। તમારે યાદ કેટલું રાખવાનું છે કે ઝેડ ઝેડ નર હોય અને ઝેડ ડબલ્યુ માદા હોય, એ માદા વિષમ યુગ્મતાનું એક્ઝામ્પલ છે અને એ શેમાં જોવા મળે છે, તો પક્ષીઓમાં, ખાસ તમારે એ યાદ રાખવાનું છે। તો નર વિષમ યુગ્મતામાં આપણે શું જોયું, એક એક્સ એક્સ નર, એક્સ એક્સ માદા અને એક્સ વાય નર, બરાબર, જે શેમાં જોવા મળતું હતું, મનુષ્ય અને ફળમાંથી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર। બીજો પ્રકાર આપણે કયો જોયો, એક્સ એક્સ માદા, એક્સ ઓ નર, જે શેમાં જોવા મળતું હતું, કીટકોમાં। અને માદા વિષમ યુગ્મતાની અંદર આપણે જે પ્રકાર જોયો, ઝેડ 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 ડબલ્યુ, જેમાં ઝેડ ઝેડ નર છે અને ઝેડ ડબલ્યુ જે છે માદા છે, કારણ કે માદા વિષમ યુગ્મી છે, અહીંયા આ જે એક્ઝામ્પલ જે છે એ પક્ષીઓની અંદર જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કોમન વાત હતી, હવે આપણે વાત કરીશું કે મનુષ્યની અંદર લિંગની
અંદર 23 જોડ રંગસૂત્ર હોય છે. કેટલા? 23 જોડ, જેમાંથી 22 જોડ રંગસૂત્ર દૈહિક રંગસૂત્રો છે. બરોબર, ટોટલ 46 સંખ્યામાં આપણે ટોટલ 23 જોડ રંગસૂત્રો છે. પણ સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈશું તો આપણા અંદર રંગસૂત્રોની જે સંખ્યા જે છે એ કેટલી છે? 46. હવે આપણે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયને આપણે જોયેલું જ છે ચેપ્ટર નંબર 3માં, પણ આપણે અહીંયા આપેલું છે તો છતાં એકવાર જોઈ લઈએ કે એક્સ વાય જે છે શું હોય છે? નર, અને એક્સ એક્સ જે છે એ શું હોય છે? માદા. બંને વચ્ચે જ્યારે ફલન સોરી સંકરણ થાય છે, આ પી પેઢી છે, એ વખતે અર્ધીકરણની ક્રિયા દરમિયાન આની અંદર જે જન્યુ બનશે નરમાં એ બે પ્રકારના બનશે, એક એક્સ બનશે અને એક વાય બનશે. આ જન્યુ છે, એક્સના બી ચાન્સીસ 50% છે અને વાયના પણ ચાન્સીસ 50% છે, કારણ કે અડધા એક્સ બનશે અને અડધા વાય બનશે. જ્યારે માદાની અંદર તો એક જ પ્રકારનું રંગસૂત્ર બનશે, 100 એ 100% બધા કેવા બનશે? એક્સ, કારણ કે એની અંદર બંને એક્સ એક્સ છે. હવે જ્યારે આ બંને વચ્ચે ફલન થશે અને જે પેઢી બનશે એમાં એફએમ પેઢીમાં જો એક્સ એક્સ હશે તો આ માદા કહીશું. તમારા માટે આ વસ્તુ કોમન જ છે, બધાને ખબર જ છે. અને એક્સ વાય હશે તો આ શું હશે? નર. તો 50% માદા બનવાની સંભાવના હોય છે અને 50% નર બનાવવાની સંભાવના હોય છે. બરોબર, તો આ હતું મનુષ્યની અંદર લિંગ નિશ્ચય. હવે આપણે જોઈશું કે ફળમાખી એટલે કે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર જે છે ફળમાખી, એની અંદર લિંગ નિશ્ચયની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આ ટોપિકનો એટલે આ જે આખું ટોપિક છે લિંગ નિશ્ચયને એનો છેલ્લો ટોપિક છે. તો આપણે એ જોઈ લઈએ. બરોબર, પણ એ પહેલાં તમે એકવાર લખી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મધમાખીની અંદર લિંગ નિશ્ચયની જે પ્રક્રિયા થાય છે એ જોઈશું. આના પહેલાં મારે અગાઉથી ફૂલથી ફળમાખી બોલી કીધું, એકચ્યુઅલી ફળમાખી નહીં પણ મધમાખીની અંદર જે મધપુડામાં હોય છે મધમાખી, એની અંદર જે લિંગ નિશ્ચયની પ્રક્રિયા થાય છે એનો આપણે અભ્યાસ કરીશું. આ જે લિંગ નિશ્ચયની પ્રક્રિયા જે છે જેને એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયની પદ્ધતિ અથવા હેપ્લોડિપ્લોઇડ પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હેપ્લોડિપ્લોઇડ ઇંગ્લિશ નામ છે, એકકીય દ્વિકીય ગુજરાતી નામ છે. આ લિંગ નિશ્ચયની પ્રક્રિયા ઘણીવાર મધમાખીના બદલે એવું બી પૂછી લે કે એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયની પ્રક્રિયા વર્ણવો પદ્ધતિ વર્ણવો, અથવા એમ બી પૂછી લે કે હેપ્લોડિપ્લોઇડ પદ્ધતિ વર્ણવો લિંગ નિશ્ચયની, તે વખતે આપણે મધમાખીની અંદર જે લિંગ નિશ્ચય થાય છે એનો આપણે એના વિશે આપણે લખીશું. તો સૌ પ્રથમ તો આપણે એ જોઈએ કે જે મધમાખીની અંદર મધપૂડો હોય છે એની અંદર કેટલા પ્રકારની માખીઓ હોય છે. આમ લિંગની રીતે જોઈએ તો બે પ્રકારની હોય છે, નર માદા, પણ આમ ટોટલ 3 પ્રકારની હોય છે. કારણ કે માદા બે પ્રકારની હોય છે, માદા જે છે એક રાણી હોય છે અને બીજી કામદાર. રાણીને આપણે ક્વીન કહીએ છીએ અને જે કામદાર માખી જે છે એ વંધ્ય હોય છે. બરોબર, એને આપણે વર્કર કહીએ છીએ. અને નર જે છે એને ડ્રોન કહેવાય છે. હવે આપણે એ જોઈએ કે આ જે માખી જે છે એમાંથી પ્રજનન માટે કઈ કઈ જવાબદાર છે. એક તો નર તો હશે જેનું મુખ્ય કાર્ય શું છે? પ્રજનનનું. રાણી માખી પણ પ્રજનનની કાર્ય કરે છે, પણ અહીંયા આપણે કામદાર માખીમાં આપણે શું લખ્યું છે? વંધ્ય છે, એટલે વંધ્ય છે એટલા માટે કોઈ કાર્ય પ્રજનનનું કાર્ય કરી શકશે નહીં. પણ આ કામદાર માખીનું મુખ્ય કાર્ય શું છે? મધ બનાવવાનું. મધ બનાવવાનું જે કામ જે છે એ મોટા ભાગની માખીઓ જે છે મધપુડામાં એ કામદાર માખીઓ હોય છે. અને આ જે કામદાર માખીઓ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? મધ બનાવવાનું છે. અલગ અલગ જગ્યાએથી ફૂલોના રસ લઈ આવે છે અને
મધપુડાની અંદર મધ બનાવવાનું મુખ્ય કાર્ય કઈ માખી કરે છે? કામદાર માખી એ વંધ્ય હોય છે, એ પ્રજનનની ક્રિયા કરતી નથી. હવે આપણે એ જોઈએ કે કેમ આને એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયની પ્રક્રિયા કહીએ છીએ. નર જે છે એ હંમેશા, મધમાખીની વાત કરીશું તો નર હંમેશા એકકીય હોય છે અને જે માદા હોય છે રાણી ક્વીન બરાબર એ હંમેશા દ્વિકીય હોય છે બરાબર. આ ખાસ યાદ રાખજો કે મધમાખીની અંદર નર જે છે એકકીય હોય છે અને જે માદા હોય છે એ દ્વિકીય હોય છે. હવે આપણે જોઈ લઈએ કે આની પેઢી દ્વારા કેવી રીતે એની અંદર જન્યુઓનું નિર્માણ થાય છે અને કેવી રીતે સંતતિ સર્જાય છે. એક્ઝામ્પલ સાથે આપણે જોઈ લઈએ કે નર જે છે એ એકકીય હશે. એકકીય હશે એટલે કે એની અંદર રંગસૂત્રો જે છે એ 16 હશે, એની અંદર ટોટલ 32 રંગસૂત્રો આવેલા હોય છે. માદામાં જે એકકીય હશે અને જે શું હશે નર હશે. માદા જે છે એમાં આપણે 32 રંગસૂત્રો લખીશું જેને આપણે 2N અને એ દ્વિકીય છે અને માદા છે. હવે આની અંદર શું થશે કે આ જે નર જે છે આ પિતૃ પેઢી છે. હવે નરમાંથી જે જન્યુ બનશે બરાબર, નરમાંથી જે જન્યુ બનશે એ સમસૂત્રી ભાજનની ક્રિયા દ્વારા, કઈ ભાજનની ક્રિયા દ્વારા? સમસૂત્રી ભાજન. કારણ કે અહીંયા અર્ધીકરણની ક્રિયા નહીં થાય બરાબર, એનનું એન જ રહેશે, એનું એન બાય 2 થવાનું નથી, 16 થવાના નથી. કારણ કે અહીંયા સમસૂત્રી ભાજનની ક્રિયા થશે અને સમસૂત્રી ભાજનની ક્રિયા બધાને ખબર છે કે સમસૂત્રી ભાજનમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જ રહે છે. તો અહીંયા જે છે એ જન્યુ એક જ પ્રકારનું સર્જાશે, 16 બનશે. પણ માદા જે છે એ કેવી છે? દ્વિકીય છે. નર એકકીય છે, માદા દ્વિકીય છે, એટલે એની અંદર અર્ધીકરણની ક્રિયા થશે. કઈ ક્રિયા? અર્ધીકરણની ક્રિયા થશે, એટલે બધા જે જન્યુઓ બનશે એ 16 વાળા બનશે બરાબર. કેમ? કારણ કે અર્ધીકરણની ક્રિયામાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી થઈ જાય છે. આમ જન્યુ અર્ધીકરણની ક્રિયા દ્વારા જ બને છે મોટા ભાગના, પણ જેનો માતૃકોષ એકકીય હોય એ સમભાજનની ક્રિયા દ્વારા જન્યુઓ બનાવે છે. હવે જો આનું ફલન આની સાથે થશે તો આ જે છે 32 રંગસૂત્રો થઈ જશે. આમાં 32 રંગસૂત્રો હોય એ દ્વિકીય જોવાનું છે અને માદા જોવાની છે. જ્યારે આ એક બાકી રહેશે એ અસંયોગી જનનની ક્રિયા દ્વારા, એટલે કે અફલિત અંડકોષ. આપણે ભણેલા છીએ અસંયોગી જનનની ક્રિયા કે જેમાં અફલિત અંડકોષમાંથી બરાબર શું થાય છે, સંતતિ સર્જાય છે અને જે શું બને છે નર. કારણ કે નર હંમેશા શું હોય છે? એકકીય હોય છે બરાબર. હવે આ ક્રિયાને આપણે શું કહીશું? અસંયોગી જનન. કેમ અસંયોગી જનન? કારણ કે અસંયોગીમાં અહીંયા કોઈ ફલન થયું નથી. જો આ બે વચ્ચે ફલન થયું, પણ અહીંયા તો ફલન વગર જ સંતતિ સર્જાઈ ગઈ. અને જે આપણે ચેપ્ટર નંબર 1 બી ભણી ગયા છીએ, ચેપ્ટર નંબર 2 બી ભણી ગયા છે કે ફલન વગર જ સંતતિ સર્જાઈ જાય બરાબર, અંડકોષનું ફલન જ ન થાય અને એમાંથી નવી સંતતિ સર્જાઈ જાય, તો એ ક્રિયાને આપણે અસંયોગી જનન પાર્થોજીનોસિસ તરીકે ઓળખે છીએ. હવે આપણે આટલું સુધી જ બુકમાં આપેલું છે, પણ થોડુંક આપણે બુકની અંદર એક છેલ્લું વાક્ય આપેલું છે કે જે તમે વાંચશો તો કન્ફ્યુઝ થઈ જશો, તો એ કન્ફ્યુઝ ન થાય એના માટે આપણે આગળ આનું જે ઉપર દોર્યું છે એ પ્રમાણે જ. હવે માદા હશે એમાં કઈ ક્રિયા થશે? અર્ધીકરણની ક્રિયા થશે બરાબર. આપણે આનું વાંચ કરીએ છીએ, એમાંથી 2 બનશે 16 જન્યુ છે. અને નરની અંદર કઈ ક્રિયા થશે? સમસૂત્રી ભાજન, અને એમાં બી બનશે 16. હવે અહીંયા 32 બનશે અને આ જે છે એ આજે 32 બની એ માદા હશે બરાબર. અને આ જે નર જે છે એની એમાંથી તો શું બન્યા? 16 બન્યા બરાબર. તો આજે 16 જે બન્યા એને આપણે શું કહીશું? નર. હવે કોઈ પણ નરને આપણે લઈએ છીએ, હવે આ કઈ પેઢી થઈ? F2 પેઢી. આને આપણે આવી રીતે આગળ આગળ કર્યા જ કરીએ તો કોઈ પણ નર હશે બરાબર, એ નર જે છે એના પપ્પાય નહીં હોય કે એનો છોકરો બી નહીં હોય. આપણે F1 પેઢીનો આ નર જે છે બરાબર એની વાત કરીએ તો આ તો એના જન્યુ છે, એ એનો છોકરો નથી. આમાંથી આપણે નર બને છે, સોરી, આ તો શું છે? એના જન્યુ છે. અને આમ
આમાંથી અસંયોગ જનની ક્રિયા દ્વારા નર બને છે. તો આ જે એપન મેડી જે છે એની અંદર જે છે એ આ એના જન્યું છે, એનો કોઈ સન કેવું નથી, આ એનો કોઈ પુત્ર નથી, આ એના જન્યું છે. તો આના કોઈ પણ એના પોતાનો કોઈ પુત્ર આગળ તમે બનાવી જો, આનું આપણે અહીંયા જગ્યાનો અભાવ છે, પણ તમે આની વસ્તુ આગળ બનાવશો તો તમે એટલું જોશો કે કોઈ પણ નર હશે એના પિતા નહીં હોય. એકચ્યુઅલી આ જે છે એ માદામાંથી જ બન્યું છે, બરાબર, એ એની માદા છે, માતા છે, પણ એના પિતા કોઈ છે નહીં કે એનો કોઈ પુત્ર બી છે નહીં. પણ એના દાદા નાના હોઈ શકે, ધારો કે આ નર જે છે, બરાબર, એ નરની અંદર આપણે વાત કરીએ તો આ નર જે છે એની મમ્મી કઈ થઈ, હા બરાબર, આ એની મમ્મી છે, આમાંથી એ બની છે, એટલે આ એની મમ્મી જ આપણે આપણે ભાષામાં, અને આજે એની મમ્મી છે, પણ આ મમ્મી જે છે એના પપ્પા ગયા તો આ છે. તો આ જે છે એ છોકરાને એ શું થયા, નાના થયા, એના પપ્પાના એની મમ્મીના પપ્પા એટલે એના શું થયા, નાના. પણ એના પોતાના પપ્પા ક્યાંય છે નહીં, એટલે કે છેલ્લું વાક્ય આપણે આપેલું છે કે કોઈ પણ પુત્ર હશે એના પિતા બી નહીં હોય, કે જે પુત્ર હશે, બરાબર, એના પોતાના છોકરો પણ નહીં હોય, એનો કોઈ પુત્ર બી નહીં હોય, પણ એના નાના હોય છે, એટલે કે એના નાના હોય છે, અને નાના જે હશે એના દોહિત્ર હોય છે, દોહિત્ર એટલે દીકરીનો દીકરો. પણ દરેક જે નર હશે એના પિતા પણ નહીં હોય અને એના પુત્ર બી નહીં હોય. તમે જેટલું પણ આ દોરવું એટલું દોરી શકશો, ક્યાંય પણ કોઈના પિતા તમે, ધારો કે આ નર જે છે, બરાબર, આપણે એ પણ પેઢીનો નર લીધો, આ નર જે છે એના પિતા આપણે જોવા હોય તો પિતા ગયા, એના કોઈ પિતા જ નથી, આ તો શું છે, એની માતા છે, એના માતામાંથી આ જન્યું છે, આ તો જન્યું છે, બરાબર. તો માતામાંથી જે બને છે એના કોઈ પિતા છે નહીં. અને એના પુત્રની વાત કરીએ તો આ જે છે 16, આ તો જન્યું છે તો એનો કોઈ પુત્ર પણ નથી, પણ હા એનો દીકરીનો દીકરો હશે, બરાબર, એટલે એનો પૌપૌત્ર હશે, એનો દોહિત્રો હશે, બરાબર. ધારો કે આ જે છે માદા, માદાની વાત કરીએ તો એની દીકરી જે છે આ છે, હેપન બેડીની એની દીકરી થઈ, પણ એ દીકરીનો પૌત્ર પુત્ર આ છે, તો એની દીકરીનો દીકરો હશે, એનો દોહિત્રો હશે, પણ એનો પોતાનો દીકરો નહીં હોય. જે છેલ્લી ટેક્સ્ટબુકની અંદર બે લીટી આપણે આપેલી છે એ હું તમને સમજાવું છું, બરાબર. તો ફરીથી આપણે જોઈ લઈએ, એકદમ ઇઝી છે. મધમાખીની અંદર જે લિંગનિશ્ચયની પ્રક્રિયા જે છે, જેને આપણે એકકીય દ્વિકીય અથવા હેપ્લોડિપ્લોઇડ લિંગનિશ્ચયની પદ્ધતિ કહીએ છીએ, આ પદ્ધતિની અંદર મધપુડાની વાત કરીએ તો ટોટલ 3 પ્રકારના માખીઓ હોય છે, પણ એમાં 2 માદા હોય છે, રાણી અને કામદાર. રાણીને આપણે ક્વીન કહીશું અને કામદાર એટલે વર્કર છે. રાણી માખીનું મુખ્ય કાર્ય પ્રજનન કરવાનું છે, જેનું નર સાથે પ્રજનનની ક્રિયા કરે છે, નવી સંતતિ સર્જે છે. આ બંને માખીઓનું કાર્ય પ્રજનનની ક્રિયા એટલે કે નવી સંતતિ સર્જવાનું કાર્ય કરે છે, જ્યારે કામદાર માખી જે છે એ મધ બનાવવાનું કાર્ય કરે છે. હવે મધમાખીની અંદર નર હંમેશા એકકીય હોય છે અને માદા જે છે હંમેશા દ્વિકીય હોય છે. આપણે એક એક્ઝામ્પલ લખ્યું છે કે નર જે છે એમાં 16 રંગસૂત્રો હોય છે, એના માટે એકકીય છે. માદાની અંદર 32 રંગસૂત્રો છે જે દ્વિકીય છે. હવે જ્યારે એમાંથી જન્યુઓ બનશે, બંને વચ્ચે જ્યારે ક્રોસ થશે, સંકરણ થશે, બરાબર, અને એમાં જન્યુઓ બનશે એ 16-વાળું જ બનશે, જે સમસૂત્રની ભાજનની ક્રિયા દ્વારા બનશે, કારણ કે જન્યુઓ હંમેશા કેવા હોય છે, એકકીય જ હોય છે. અને જે દ્વિકીય માદા હોય છે એમાં અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુઓ બનશે. હવે આ જન્યુ સાથે આનું થશે તો એ માદા તરીકે અસ્તિત્વમાં આવશે, કારણ કે માદા હંમેશા દ્વિકીય હોય છે. અને આ જન્યુ જે છે એમાં અસંયોગી જનન, હવે માદા 2-માંથી 1 જે છે એ આ જન્યુ સાથે જાય છે, પણ જે બીજી રહે છે, બરાબર, એનું કોઈ ફલન થતું નથી, પણ અફલિત અંડકોષમાંથી એ જે એકકીય હોય છે એટલા માટે એક નર સર્જાઈ જાય છે, બરાબર. તો આ જે ક્રિયા જે છે અફલિત અંડકોષમાંથી નવી સંતતિ સર્જાય છે એ ક્રિયાને આપણે અસંયોગી જનન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આપણી બુકની અંદર છેલ્લા 2 વાક્યો આપેલા છે કે કોઈ પણ આપણે આનું આખું આખું તમે બનાવી જ કરો ચાર છેક સુધી, આનું આ જ બનાવવાનું છે. તો કોઈ પણ પુત્ર એવો નહીં હોય કે જેના પિતા પુત્રના પિતા બી નહીં હોય, કે એ જે પુત્ર હશે એ પૌત્ર હશે. એકચ્યુઅલી પુત્ર તો કોઈનો નહીં હોય, માતાનો હશે, પિતાનો એ પુત્ર હશે, એટલે કે એ પુત્રના પિતા બી નહીં હોય, કે એનો પોતાનો સન એટલે કે એનો પુત્ર પણ નહીં હોય, પણ એના નાના હોવાના, બરાબર, એના દાદા હોવાના. દાદા એટલે પપ્પાના પપ્પાની પણ મમ્મીના પપ્પા એ આપણે નાના કહીએ છીએ, એ એના હોવાના. કેવી રીતે આપણે એક્ઝામ્પલ દ્વારા
જોઈ લીધું. તો જે લિંગ નિષયનું હતું આપણી ટેક્સ્ટબુકની અંદર, એ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વધુમાં આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી તમે આ બધું એક વખત તૈયાર કરી લખી અને ફોટા પાડીને મને મોકલજો. થેન્ક યુ.